નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ગુડ મોર્નિંગ વેદ ડિજિટલ એજ્યુકેશનમાં હું શિરોયા કૌશિક આપનું હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ અગિયાર વિષય ગુજરાતી કાવ્ય સાત વનમાં ચાંદલ્યો ઊગ્યોનો અભ્યાસ કરીશું કાવ્ય સાત વનમાં ચાંદલ્યો ઊગ્યો સૌપ્રથમ તો પહેલાં આપણે શીર્ષક સમજૂતી જોઈ લઈએ તો કે ભાઈ શબ્દો પહેલાં અહીં આપ્યો છે વન અર્થ શું જંગલ જંગલ પછી અહીં બીજો શબ્દ આપ્યો છે આપણે ચાંદલિયો ચાંદલિયો નો અર્થ થશે અહીં ચંદ્ર ચંદ્ર અને ઉગ્યો એટલે એ જે પૃથ્વીની દિશા ફરે તમે સમાજની અંદર અભ્યાસ કરી ગયા છો કઈ રીતે ઉગે કે ચંદ્ર ઉગતો જ નથી એ તો પૃથ્વીની દિશા ફરતી જાય છે એટલે આપને એવું લાગે કે ચંદ્ર ઉગ્યો છે બરાબર તો કે વનમાં ચાંદલિયો ઊગ્યો તો કે જંગલની અંદર ચંદ્ર ઉગ્યો સામાન્ય અર્થ આપને આવો જોવા મળે છે પણ ખરા અર્થમાં કાવ્યની અંદર આવો અર્થ જોવા મળતો નથી તો આ એ પ્રસ્તાવનામાં જ આપને આપી દીધું છે કે ભાઈ જે આ લોકગીત છે એ વનમાં ચાંદલિયો ઊગ્યોનો અર્થ અહીં જો વન એકલતાનું છે અહીં કાવ્યની અંદર વન છે એ એકલતાનું પ્રતિક દર્શાવે છે અને ચાંદલીઓ શું દર્શાવે છે તો કે પ્રિયતમાના આગમનનું સૂચન બની રહે છે પ્રિયતમ એટલે કોણ તો કે કાવ્યનો નાયક આપણે જે કાવ્યનો અભ્યાસ કરવાનો છે એનો જે નાયક છે તે આગમન હવે આવવાનો છે એનું સૂચન દર્શાવે છે સાહિત્ય પ્રકાર છે સંકલિત તમને નવીન લાગતું છે સાહેબ અત્યાર સુધી તો આવું ક્યાં આવ્યું નહોતું નવલકથા આવતી પદ આવતા આખ્યાન આવતા નવલિકા આવતી વાર્તા આવતી પણ આ સંકલિત એટલે આ તો કંઈક નવીન જ એવું છે અહીં બરાબર પણ તમે સાંભળ્યું નથી બાકી અર્થ તો એક જ નીકળતો હોય અહીં સંકલિતનો અર્થ શું થશે એકઠું કરેલું અથવા એકઠું કરાયેલું એકઠું કરેલું અથવા કરાયેલું એકઠું કરેલું અથવા કરાયેલું સાહિત્ય પ્રકાર છે લોકગીત સાહિત્ય પ્રકાર છે લોકગીત બરોબર તો હવે લોકગીત એટલે શું તમે સાંભળ્યું છે ક્યારે લોકગીત તમે ગામડે હોય તો કદાચ તમારા બા દાદી પાસેથી તમે આવા ગીતો સાંભળ્યા હોય લોકગીત બરાબર તો સૌ પ્રથમ તો લોકગીતની વ્યાખ્યા તમને જણાવી દો તો કે લોકગીત એટલે એનો કોઈ કરતા હોતો નથી આખો સમુદાય હોય એ બધો જ એનો કરતા હોય છે કોઈ એક વ્યક્તિએ લોકગીત લખેલું હોતું નથી ઘણા બધા વ્યક્તિ મળવાથી અને જે ગીત ઉત્પન્ન થતું હોય તેને આપણે લોકગીત તરીકે ઓળખીએ છીએ એ જ રીતે લોકગીત લોકવાર્તા લોકવાર્તા જોવા મળે છે લોકકથા પણ જોવા મળે છે તો લોકગીતનો કોઈ રચયતા નથી હોતો એમ કહેવા કરતાં એમ કહી શકાય કે લોક સમૂહ લોકગીતનો રચયતા હોય છે હવે આપણે લોકગીતની વ્યાખ્યા કરતા હોય તો શું કહેતા હોય છે તો કે ભાઈ લોકગીતનો કોઈ રચયતા હોતો નથી કે લોકગીત હોય એ કોઈએ રચેલું હોતું નથી એવું આપણે કહેતા હોઈએ છીએ પણ એમ કહેવાને બદલે આપણે એવું પણ કહી શકાય કે લોક લોકગીતનો રચિયતા હોય છે લોક એટલે ઘણા બધા વ્યક્તિઓ ભેગા થયા હોય અને પછી જે ગીત એના મુખમાંથી જે સૂર નીકળ્યા હોય તે તો લોકગીતનો રચિયતા હોય છે માત્ર એક વ્યક્તિથી નહીં જો અહીંયા સ્પષ્ટ પણ આપને આપી દીધું છે પ્રસ્તાવનામાં જ કે માત્ર એક વ્યક્તિથી નહીં પણ અનેકોનો ઉત્સાહભરી સર્જકતાથી રચાયેલું લોકગીત કે અનેકો અનેકો એટલે એક કરતાં વધારે ઘણા બધા વ્યક્તિથી ઉત્સાહભરી સર્જકતાથી રચાયેલું લોકગીત છે કોઈ પ્રસંગે વાર તહેવારે ભેગા થયા હોય અને જે ઉત્સાહ હોય જે આનંદ હોય અને એમાંથી જે સર્જન થતું હોય જે ગીતનું તેને આપણે લોકગીત તરીકે ઓળખીએ છીએ કોઈ એક પ્રસંગ કે ઘટના આધારિત આનંદ ઉલ્લાસ કે ઉમંગ કે વેદના વ્યથા વિરહની સર્જનાત્મક અભિવ્યક્તિ છે કે લોકગીત છે એ કોઈ એક પ્રસંગ કે ઘટનાને આધારિત એની અંદર આનંદ ઉત્સાહ ઉમંગ પણ જોવા મળતો હોય તો ઘણી વખત એની અંદર વેદના વ્યથા કે વિરહની પણ સર્જનાત્મક અભિવ્યક્તિ જોવા મળતી હોય છે ખાલી એવું જરૂરી નથી કે લોકગીતની અંદર આનંદ જ હોય છે ક્યારેક દુઃખ પણ હોય વિરહ હોય શોક હોય ક્યારેક ઉમંગ પણ જોવા મળતો હોય છે આ લોકગીતને આ લોકગીત ગીત એટલે કેવું આપણે જે અભ્યાસ કરવાનો છે તે લોકગીત આ લોકગીતને એક પ્રકારનું સંવાદ ગીત પણ કહી શકાય સંવાદ ગીત એટલે એકબીજા વ્યક્તિ સામે સામે સંવાદ કરતા હોય છે વાતચીત કરતા હોય છે તો આ લોકગીતને એક પ્રકારનું સંવાદ ગીત પણ કહી શકાય પ્રિયતમના આગમનથી પ્રિયતમ એટલે કોણ તો કે કાવ્યનો નાયક આગમનથી આનંદ અનુભવતી પ્રિયતમા પ્રિયતમા એટલે કોણ તો કે કાવ્યની નાયિકા જીવનની વિરહરૂપી રાત્રિ જીવનમાં જેને વિરહ છે કારણ કે એનો જે પ્રિયતમ છે એ કાવ્યનો નાયક દૂર રહે છે અને પોતે એની રાહ જોઈએ છે એટલે શબ્દ વેપરો અહીંયા વિરહરૂપી રાત્રિ એની રાહ જોઈએ છે એ રાત્રિ મિલન રૂપી દિવસ બની જતી આ લેખાય છે કાવ્યની અંદર જે કાવ્ય નાયિકાની જીવનની વિરહરૂપી રાત્રિ છે એ હવે કેવી થઈ જાય છે તો કે મિલન રૂપી દિવસ બની જતા આ લેખવામાં કાવ્યમાં આવી છે વન એકલતાનું અને ચાંદલિયો પ્રિયતમના આગમનનું સૂચન દર્શાવે છે આગળ પણ આપણે શીર્ષકની વાત કરી કે વન અહીં કાવ્યની અંદર વન એટલે જંગલ જ થાય સામાન્ય રીતે પણ કાવ્યની અંદર એનો ગુઢાર એનું રહસ્ય કંઈક અલગ રીતે લેવામાં આવ્યું છે તો કે વન એ એકલતા વન એટલે કોણ તો કે પેલી પ્રિયતમા આ પ્રિયતમા છે એ વન છે કારણ કે એ એકલી છે હવે એનો પ્રિયતમ આવવાનો છે એની રાહ જોવાની છે ચાંદલીઓ પ્રિયતમના આગમનનું સૂચન બની રહે છે સૂરજને ઉદાસ સ્થિતિને ઉજાસમાં બદલી નાખતા પ્રતિક રૂપે જોઈ શકાય છે કાવ્યની અંદર સૂરજ પણ તો તો એ એ એ શું દર્શાવે છે 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 કે ઉદાસ ઉદાસ સ્થિતિ જે જે હતાશ એનો મિલન થવાનું થવાનું દૂર હવે ઉજાસ એટલે કે પ્રકાશમાં બદલી નાખતા પ્રતિક રૂપે જોઈ શકાય છે આંગણે આવેલા પ્રિયતમને દાંતણ નાવણ ભોજન અને મુખવાસ પોઢણ જેવી સામગ્રી દ્વારા સમર્પણનો ભાવ દર્શાવતી પ્રિયતમા પ્રિય તમને રોકાઈ જવા ખૂબ આગ્રહ કરે છે જે એનો નાયક જેનો પતિ જે પેલો કાવ્ય નાયક છે એ હવે આવવાનો છે તો એના માટે શું શું કરે છે તો કે પહેલાં તો દાંતણ નાવણ ભોજન ત્યાર પછી મુખવાસ પોઢણ જો એક પછી એક ઘટનાક્રમ લેવામાં આવ્યો છે સવારનો તમે આમ જુઓ તો આપણે ઉઠીને બ્રશ કરીએ પછી સ્નાન કરીએ પછી ભોજન કરીએ પછી મુખવાસ અને સાંજનો સમય થાય તો ત્યારે આપણે સૂઈ જતા હોઈએ છીએ તો એક પછી એક જોવા ઘટનાક્રમ દર્શાવી છે કાવ્યની અંદર આપને કે પહેલાં દાંતણ કરવું કારણ કે બહારથી આવે છે દાંતણ કરવું પછી નાવણ એટલે કે સ્નાન કરવું પછી ભોજન એટલે કે જમવું મુખવાસ અને મુખવાસ એટલે કે મીઠું મોઢું કરવા માટે જમ્યા પછી ઘણા માવો ખાવાનું ટેવ હોય ઘણા એને પેલું તમાકુ ખાવાનું ટેવ હોય તો અહીં મુખવાસ એટલે માવો તમાકુ નથી લેવાનું હો હા પછી પછી સાહેબ તમે તમે તો તો એવું કહેતા હતા મુખવાસ મુખવાસ લેવો કાંસી પાત્રી માવા નહીં કહેતા હોય તો એને લેતા મુખવાસ એટલે જમ્યા પછી મીઠું મોઢું કરવા માટેનું વસ્તુ છે એ ખાવા માટે પછી પોઢણ જેવી સામગ્રી દ્વારા સમર્પણનો ભાવ છે સમગ્ર સમર્પણ કે ભાઈ તું રોકાતો હોય ને તો સંપૂર્ણ તને આપવા તૈયાર છું બધી જ વસ્તુ એવું સમર્પણનો ભાવ દર્શાવતી પ્રિયતમા પ્રિય તમને રોકાઈ જવા ખૂબ આગ્રહ કરે છે ખૂબ આગ્રહ કરે છે કે ભાઈ તું અહીં રોકાઈ જા મારી પાસે સમય પસાર કરે હું તારા કેટલા સમયથી તારી રાહ જોઉં છું પણ મિત્રો સાથે હોવાથી રોકાઈ ન શકતો પ્રિયતમ મિત્રોને છોડીને રોકાવાની મજબૂરી દર્શાવી મિત્ર પ્રેમ જો અહીંયા સાથે મિત્ર પ્રેમ શબ્દ સરસ મજાનો વાપરો છે મિત્ર પ્રેમ કારણ કે આપણે આપણા મિત્ર સાથે રખડીને પછી એની જેવી સંગત જેવી લત હોય ને એવી આપણામાં આવી જતી હોય છે તો મિત્ર પ્રેમ પણ વ્યક્ત કરે છે કે પેલો નાયકને રોકાવા માટે નાયિકા ઘણો બધો આગ્રહ કરે છે રોકાતો નથી એક બાનું બતાવે છે ક્યુ બાનું તો કે પણ મિત્રો સાથે હોવાથી રોકાઈ ન શકતો એની સાથે એના મિત્રો છે એટલે અહીં નાયિકાની ઘરે કે નાયિકાની સાથે હવે નાયક રોકાવાનો નથી મિત્રોને છોડીને રોકાવાની મજબૂરી દર્શાવતી મિત્ર પણ મિત્રપ્રેમ પણ અહીં વ્યક્ત કરે છે કાવ્યની અંદર આપને મિત્ર પ્રેમ પણ જોવા મળશે વિરહના ભાવોને ઉલ્લાસના સુરોમાં રજૂ કરતું જો વિરહનો ભાવ વિરોહ એટલે અટણ સુધીની જે રાહ જોતી હતી કે મારો ભાઈ પ્રિયતમ આવશે રોકાશે હું એની સાથે સમય પસાર કરીશ એ હવે વિરહનો જે ભાવ છે એ સેમાં ફરાઈ જાય છે ઉલ્લાસ આનંદમાં ઉમંગમાં શુરોમાં રજૂ રજૂ કરતું આ લોકગીત ગુજરાતી લોકજીભે રમતી લોકપ્રિય રચના છે તો કે ભાઈ ગુજરાતના લોકજીભે રમતી એટલે લોકજીભે રમતી એટલે ગવાતી લોકોના મોઢે ગવાતી આ રચના જોવા મળે છે આગળ જોઈએ હવે કાવ્યની સમજૂતીમાં નજર કરીએ પ્રસ્તાવના જોઈ ત્યાર પછી સમજૂતીમાં તો પહેલી જ પંક્તિમાં અહીં આપને આપી દીધું છે કે વનમાં ચાંદલિયો ઊગ્યો રહે બરાબર તો સાદા અર્થમાં મેં કીધું એમ કે વનમાં ચાંદલિયો ઊગ્યો એટલે કે જંગલની અંદર ચંદ્ર ઉગ્યો સામાન્ય છે પણ અહીં આપણે સામાન્ય અર્થ લેવાનો નથી તો કે જે નાયિકા એકલી છે વિરહની વેદના છે એને ધ્યાનમાં રાખી અહીં લેવાનું છે આજનું શૈક્ષણિક કાર્ય અહીં સુધી રાખી અસ્તુ